નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં એક અહેવાલ બતાવવામાં આવ્યો હતો, જે SSG મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે, ત્યાં PM રૂમ જે આવેલો છે એની બાજુમાં જે વેઇટિંગ રૂમ છે તેમાં કચરાના ઢગલા નજરે પડ્યા હતા. સ્પાર્ક ટુડેના માધ્યમથી એક સ્વચ્છતા મુદ્દે એક સંદેશ જાય અને સ્વચ્છતા મુદ્દે કાળજી લેવાય તે માટે સ્પાર્ક ટુડે અહેવાલ બતાવ્યો હતો અને આ અહેવાલની અસર થઈ છે અને હોસ્પિટલનું જે તંત્ર છે તે દોડતું થયું છે અને અત્યારે આ જે વેઇટિંગ રૂમ છે, વેઇટિંગ રૂમમાં સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરાની વાત કરીએ તો SSG જે સૌથી મોટી મધ્ય ગુજરાતની હોસ્પિટલ છે અને તેમાં જ્યારે વેઇટિંગ રૂમમાં કચરાના ઢગલા જોવા મળતા હતા ત્યારે હવે SSGનું જે તંત્ર છે તે હવે ક્યાંક ને ક્યાંક જાગ્યું છે અને અત્યારે સ્વચ્છતા અહીંયા શરૂ કરી દેવામાં આવી છે અને તમામ જે સાફ સફાઈ જે ધારાધોરણ મુજબ થવી જોઈએ તે પ્રકારની અત્યારે જોવા પણ મળી રહી છે. આપ જોઈ શકો છો કે થોડા કલાક પહેલા જ્યારે આ રૂમના દ્રશ્યો અમે બતાવ્યા હતા ત્યારે હવે આ સાફ સફાઈ કરીને રૂમ ચોખ્ખો કરી દેવામાં આવ્યો છે. અત્યારે આપ જોઈ શકો છો કે આ સાફ સફાઈ છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને આ જે એક ઉદ્દેશ હતો અમારો કે આ વેઇટિંગ રૂમ જે ઉદ્દેશ સાથે બનાવવામાં આવ્યો છે તે ઉદ્દેશ સિદ્ધ થવો જોઈએ, કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સ્વચ્છ ભારતનું જે સૂત્ર આપ્યું છે ત્યારે સ્વચ્છ વડોદરા, સુંદર વડોદરા ત્યારે જ બની શકે જ્યારે સરકારી ઇમારતો હોય તે સુંદર બને. સાથે સાથે નાગરિકોને પણ અપીલ છે કે નાગરિકો પણ અત્યારે આ જે સફાઈ અહીંયા કરવામાં આવી છે તે સફાઈમાં પણ નાગરિકો પૂરેપૂરો સહકાર આપે અને હોસ્પિટલનું જે તંત્ર છે તે તંત્ર આ કામગીરી હવે કરી રહ્યું છે ત્યારે તેમના દ્વારા પણ તેમને સહયોગ આપવામાં આવે અને કચરો અહીંયા ન નાખવામાં આવે તેવી નાગરિકોને પણ અપીલ છે. ત્યારે હવે આ જે કાર્યવાહી કરવામાં આવી છે, આ રૂમને સ્વચ્છ કરવામાં આવ્યો છે ત્યારે હવે આ જોવું રહ્યું કે હોસ્પિટલનું જે તંત્ર છે અત્યારે તો કાર્યવાહી કરી છે પરંતુ આ કાર્યવાહી રોજ થવી જોઈએ, રોજ સ્વચ્છતા અહીંયા જળવાવી જોઈએ તે અમારો એક ઉદ્દેશ છે. અત્યારે આ કાર્યવાહી SSG હોસ્પિટલના તંત્ર દ્વારા કરવામાં આવી છે ત્યારે સ્વચ્છતા મુદ્દે વડોદરા શહેરને સ્વચ્છ બનાવવું હશે તો રોજે રોજ સ્વચ્છતા મુદ્દે આ જે ઉદ્દેશ સાથે આ રૂમ બનાવવામાં આવ્યો છે તે સિદ્ધ થવો જોઈએ અને નાગરિકોએ પણ સ્વચ્છતા મુદ્દે તંત્રને સહકાર આપવો જોઈએ તેવી અમારી માંગણી છે. કેમેરામેન કમલેશ જોશી સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.